શુક્રવારે બપોર પછી કડોદરા નગરમાં મટનની દુકાને મટન ખરીદવા ગયેલા બે ગ્રાહકો સાથે મટનના દુકાનદારની સામાન્ય રગઝક થઈ હતી, જે વાતથી ઉશ્કેરાઈને મટનના દુકાનદારે બંને ગ્રાહકોને લાકડા વડે ફટકારતા મામલો બીચક્યો હતો. બંને ગ્રાહકને હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. પોલીસે મધ્યસ્થી કરી મોડી સાંજે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી છે. ઘટનાસ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા નગરમાં આવેલ કૃષ્ણનગરમાં નગરની બાજુમાં મટનની શોપ રહીમ ખતીક અને રઈસ ખતીકને ત્યાં શુક્રવારે બપોરના સમયે લિટલ સાકીર ઘોષ અને રઈશ અલી શેખ બંને રહે ચલથાણ નાઓ મટન ખરીદવા જતા મટનની ગુણવત્તા બાબતે રહીશની અને લિટલ સાકીર ઘોષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોત જોતામાં ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ. ઘટનામાં લિટલ સાકીર ઘોષનું માથું ફૂટી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારે રઈશ અલી શેખને શરીરે સામાન્ય ઇજા થઈ હતી. બંનેને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. કડોદરા પોલીસને ઘટનાની જાણ થતા દોડી આવી હતી. બંને પક્ષના જવાબ લઈ અંતે મોડી સાંજે પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. तो बोला नहीं ले गए तब से भाग बोल का गाली दिया. तो बोला जी गाली क्यों दे रहा, आराम से बोला जा रहा है. तो आके ऐसे थप्पड़ मार के बोल रहा है आराम से बोला इधर से भाग अभी. तो इसको लोग को बुलाया, मेरे को ऐसे पकड़ से मार रहा है. तो ये लोग गया, जाने के बाद भी ये लोग को लेडीज का इसका माँ था, इसको लात मारा तब मेरा आदमी वो लोग को पकड़ के मारा. और वो लोग 15-16 था और हम लोग 4-5 था. ऐसा वो लोग को पकड़ के सब बाद में सब वो कसाई लोग चापाती लेके निकाला, जिसमें मटन कटता है उसको भी शाप में ऐसा नहीं करता.